નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ છે ડોક્ટર પ્રતીક સાવજ, ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ. થર્ડ વેવ ક્યારે આવશે, કેટલો સિરિયસ હશે, કોણ કોણ લોકો અફેક્ટ થશે અને કેવી રીતે આમાંથી બચી શકાય, એ ક્વેશ્ચન ઘણા દિવસથી ઘણા બધા લોકોના માઇન્ડમાં છે. થર્ડ વેવની વાત કરીએ એ પહેલાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ વેવ ઉપર એક નજર નાખીએ કે એક્ઝેક્ટલી શું થયું હતું. તો ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ એ બંનેની વચ્ચે 5 મહિનાનો ગેપ હતો. આ હું વાત કરું છું ઇન્ડિયાની. ફર્સ્ટ વેવની કમ્પેરિઝનમાં સેકન્ડ વેવ ખૂબ મોટો હતો, ખૂબ કેસીસ વધવાની સંખ્યા પણ બહુ હાઈ હતી, મોર્ટાલિટી રેટ પણ વધારે હતો. અને ઓલ ઓવર વર્લ્ડમાં અગર સેકન્ડ વેવની વાત કરું તો ઇન્ડિયા વોઝ ધી વર્સ્ટ અફેક્ટેડ કન્ટ્રી, જ્યાં ઇન્ડિયાની હાલત ખૂબ જ ખરાબ હતી. એ મોડલને જોવા જઈએ તો થર્ડ વેવ અરાઉન્ડ લેટ નવેમ્બર, એટલે એન્ડ ઓફ નવેમ્બરથી સ્ટાર્ટ ઓફ ડિસેમ્બરમાં આવી શકે છે. અને આ થર્ડ વેવમાં કોને કોને ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે, તો ખાસ કરીને જે લોકોએ વેક્સિન નથી લીધી અને જેમાં વેક્સિન રિકમેન્ડેડ નથી એ ગ્રુપ, એટલે ખાસ કરીને 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધારે શક્યતા છે. હવે વાત કરીએ થર્ડ વેવ વિશે. તો થર્ડ વેવ આવશે કે નહીં આવે એના 2 મેઇન ફેક્ટર છે. નંબર 1 કે કેટલા લોકોએ વેક્સિન લીધી છે. નંબર 2 કે વાયરસ કેટલો મ્યુટેટિંગ છે. પહેલા વેક્સિનની વાત કરીએ. તમે માનશો કે ઇન્ડિયામાં કેટલા લોકોએ 2 વેક્સિનના ડોઝ પૂરા કરેલા છે? ખાલી 3.5% લોકોએ, જ્યારે બાકીના લોકો અનવેક્સિનેટેડ છે. એટલે લાર્જ પોપ્યુલેશન એવું છે કે ધે આર વલનરેબલ ફોર કોવિડ ઇન્ફેક્શન, એટલે થર્ડ વેવ આવવાના ચાન્સીસ ઓર વધી જાય છે. જેટલા અનવેક્સિનેટેડ લોકો વધારે એટલો રિસ્ક વધારે. હવે આપણે માસ વેક્સિનેશન, કમ્પ્લીટ વેક્સિનેશન જો કવરેજ કરવું હોય તો પર ડે 1 કરોડ લોકોને વેક્સિન મળવી જોઈએ. વેક્સિનેશન સેન્ટર જોતા એવું લાગે છે કે એટલું બધું લોકો વેક્સિન એક્સેપ્ટ નથી કરી રહ્યા. અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરીએ તો અમને ખબર પડી કે મુખ્ય 2 કારણ છે કે લોકો વેક્સિન નથી લેતા. પહેલું કે વેક્સિનની કોસ્ટ વધારે લાગે છે. ફ્રેન્ડ્સ, 900 થી 1000 રૂપિયા કોસ્ટ એક વેક્સિન માટે વધારે નહીં કહેવાય. બીજી વસ્તુ કે વેક્સિન રિલેટેડ ન્યૂઝ ઘણી વખત વોટ્સઅપ અને ફેસબુકમાં મળે છે એ સાચા નથી હોતા, એ આપણને મિસગાઈડ કરે છે. એટલે આ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન રાખીએ. અને બીજી વસ્તુ છે મ્યુટેશન. આની પહેલાં ઘણા બધા મ્યુટેશન્સ આવી ગયા. યુકે વેરિયન્ટ છે, સાઉથ આફ્રિકન વેરિયન્ટ છે, બ્રાઝિલ વેરિયન્ટ છે. કોરોના વાયરસ જે છે એ એટલો મ્યુટેટિંગ નથી, પણ જે એનું જે આ રિસેન્ટ વર્ઝન છે કોવિડ વાયરસ એ બહુ જ મ્યુટેટિંગ છે. તો અનવેક્સિનેટેડ લોકો વધારે છે અને સામે વાયરસ પણ મ્યુટેટિંગ છે, એ જોતા થર્ડ વેવના ચાન્સીસ વધી જાય છે. તો શું આપણે થર્ડ વેવને પ્રિવેન્ટ કરી શકીએ? તો એનો આન્સર છે યસ. આપણે વેક્સિનેશનનું જો કવરેજ વધારે કરીએ અને આપણે બધા લોકો વેક્સિનને એક્સેપ્ટ કરીએ તો ડેફિનેટલી આપણે નવેમ્બર એન્ડ પહેલાં આપણે આપણું વેક્સિનેશનનું સ્કેડ્યુલ કમ્પ્લીટ કરવાનું છે, જો આપણે થર્ડ વેવમાંથી બચવું હોય તો. અને બીજી વસ્તુ કે જે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર્સ છે એ આપણે ભૂલવાના નથી. એનું રીઝન છે કે આપણે સેકન્ડ પીકમાંથી તો બહાર નીકળી ગયા છીએ, પણ વાયરસ હજી એન્વાયરમેન્ટમાં છે, વાયરસ હજી કમ્પ્લીટલી એરાડિકેટ થયો નથી. એટલે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એ પણ આપણે ભૂલવાના નથી. થેન્ક યુ સો મચ.